गुड मॉर्निंग स्टूडेंट्स, जय स्वामीनारायण बधाने। आज आपणे क्वेश्चन 3 भणीशुं, पेदास सहायक सेवाना प्रकारो अने व्यूहरचनाओ। आपणे जाणीए छीए के काले वात करी हती के वस्तु मार्केटिंग नथी, आ सेवाओनुं मार्केटिंग छे। तो सेवाओ केवी रीते पूरी पाडीने कंपनीनुं मार्केटिंग करी शकाय एनी वात आमां करी रह्या छीए। हवे कोई पण कंपनी होय तो एने ग्राहकने वस्तु साथे सेवा पूरी पाडे तो ई वधु ग्राहकोने आकर्षी शकशे अने हरीफाईमां टकी शकशे। आवा समय दरेक एकमे पेदास सहायक सेवाओने विशिष्ट स्थान आपीने तेनुं योग्ये संचालन करवुं ज पड़े। वधु सारी सेवा हशे एनी कंपनी झड़पथी वृद्धि पामशे। आपणे जोता होय छे टाइपराइटर, टीवी, गेस स्टव, रेफ्रिजरेटर, रेडियो, टेप, घरघंटी, एरकूलर, कम्प्यूटर जेवी घणी बधी पेदासो छे કે જે પેદાશો સાથે સારી સેવા, પેદાશ સહાયક સેવા પૂરી પાડીને કંપનીઓ આપણે આકર્ષતી હોય છે। અને વિદેશોમાં એવા અભ્યાસ પણ થયા છે કે ચડિયાતી સેવાઓ જે કંપની પૂરી પાડે છે ને એ થોડી વધુ ઊંચી ફી લઈને પણ ઝડપથી વૃદ્ધિ પામતી હોય છે। તો હવે પેદાશ સહાયક સેવાઓને બે વિભાગમાં વહેંચી શકાય। એક છે વેચાણ પહેલાંની સેવા અને બીજી છે વેચાણ પછીની સેવા માટેની વ્યૂહરચના। તો આપણી કંપની કેવી છે એના આધારે આપણે કેવી વ્યૂહરચના અપનાવશું એ નક્કી થતું હોય છે। પેદાશ સહાયક સેવાઓ કયા કયા પ્રકારની છે એ જોઈએ તો 5 પ્રકારની પેદાશ સહાયક સહાયક સેવાઓ છે। પહેલું છે બાંધકામ વિષયક સેવાઓ, એટલે કે યંત્ર સામગ્રી જ્યાં રાખવાની હોય, મૂકવાની હોય કે ગોઠવવાની હોય તેને લગતી જે ટેકનિકલ જાણકારીની સમજ આપવી એને કહેવાય બાંધકામ વિષયક સેવા। બીજું છે પ્રતિસ્થાપન યા ગોઠવણી સંબંધી સેવા, આપણે વસ્તુ ખરીદી લીધી, પેદાશ ખરીદી લીધી પછી એને ક્યાં ગોઠવવાની, કેવી રીતે ગોઠવવાની અને એને ચાલુ કરવાની સેવા પૂરી પાડતી હોય છે ઘણી કંપનીઓ। ત્રીજું છે તાલીમ વિષયક સેવાઓ, એટલે કે એ આપણે કોઈ પણ કંપનીની પેદાશ લઈએ છીએ તો કોઈ ગોઠવી આપે છે ને, અમુક લોકો અમુક કંપનીઓ એવી સ્ટ્રેટેજી અપનાવતી હોય છે કે એ લોકો એવી સેવા પૂરી પાડે કે આપણે જ એ યંત્ર ગોઠવવાની તાલીમ આપી દેશે જેથી બીજી વાર આપણે વાંધો ના આવે। ચોથું છે જાળવણી અને સમારકામની સેવાઓ, હવે ઘણીવાર કોઈ યંત્ર આપણે લીધું છે આપણે ખ્યાલ ના આવે, બગડી જાય કે એને કેવી રીતે જાળવણી કરવી એ ખ્યાલ ન હોય તો એ ઝડપથી બગડી જતું હોય છે। તો બગડી જાય તો સમારકામ કેમ કરવું અને જાળવણી એવી રીતે મેન્ટેનન્સ એવી રીતે જ કરવાનું કે બગડે બહુ જલ્દી નહીં, તો એના માટે સલાહ સૂચન આપવા, યંત્ર સામગ્રીનું અવારનવાર નિરીક્ષણ કરવું, યંત્ર બગડે કે ખોટવાય અથવા સમયસર કામગીરી ના આપે ત્યારે તેને રિપેર કે રિપ્લેસ કરી આપવાની સેવાઓ અમુક કંપનીઓ આપતી હોય છે। પાંચમું છે નાણાં સંબંધી સેવાઓ, ઘણીવાર કોઈ વ્યક્તિ ઘણા મોટી કિંમતનું યંત્ર ખરીદે ત્યારે એને નાણાં સંબંધી સેવાઓ પણ પૂરી પાડતા હોય છે ઘણી કંપનીઓ। શાકમાં ઉછીના આપીને, પછી નાણાં ચૂકવણીમાં રાહત આપે, ઘણીવાર હપ્તા બાંધી આપે કે ભાઈ ટુકડે ટુકડે રૂપિયા આપશો તો બી ચાલશે, નાણાં સંસ્થાઓ પાસેથી ખરીદી માટે લોન મેળવવા માટે મદદરૂપ થવું, સબસિડી, રિબેટ કે ડિસ્કાઉન્ટ કે કમિશન આપવું વગેરેનો આમાં સમાવેશ કરી શકાય। આ છે પેદાશની સાથે અપાતી સેવાઓ। પછી વાત કરી હવે પેદાશ સહાયક સેવા કોઈ કંપનીને આપવી છે તો એને કેવી વ્યૂહરચના ઘડવી પડશે। વ્યૂહરચના બે રીતે કોઈ પણ કંપની ઘડી શકે, એક તો વેચાણ પહેલાંની સેવા અને પછી છે વેચાણ પછીની સેવા માટેની વ્યૂહરચના। વેચાણ પહેલાંની સેવા વ્યૂહરચના કેવી હોવી જોઈએ કે પછી વાંધો જ ના આવે, પહેલેથી જ એવી વ્યૂહરચના ઘડવામાં આવે જેથી પછી કોઈ પણ કંપનીને વાંધો ના આવે। પેદાશની સાથે સહાયક સેવાઓ પણ પૂરી પાડવી આવશ્યક છે। ઉત્પાદકોએ ગ્રાહકોની સેવાઓ અપેક્ષાઓ સંતોષી શકે તેવી પેદાશ તથા સેવાઓ ઉપલબ્ધ થાય તેવી સગવડ કરવી જોઈએ। જો કે ઝડપથી કામ કરે, ઓછું ખર્ચ થાય અને તોડફોડ ન થાય અથવા બંધ ન થાય અને કાયમ ચાલે તેવી ગ્રાહકની અપેક્ષા હોય છે, પણ એને કોઈ પણ કંપની ફૂલફિલ કરી શકતી નથી। પરંતુ આ મેક્સિમમ અપેક્ષાઓ કેમ સંતોષવી એ માટે તો દરેક કંપની પ્રયત્ન કરી જ શકે, અને જો બગડી જાય છે તો એને રિપ્લેસ કરી આપવું કે વોરંટી આપવાની સગવડ આપીએ કે ભાઈ 5 વર્ષ સુધી બગડશે કે 2 વર્ષ સુધી બગડશે તો રિપ્લેસ કરી આપવામાં આવશે, તો વોરંટી કે ગેરંટીના આધારે પણ કંપની ગ્રાહકોનો વિશ્વાસ જીતી શકે છે। અને જનરલી અમેરિકા, જાપાન, બ્રિટન કે ફ્રાન્સ જેવા દેશોમાં તો ઘણી કંપનીઓ તાત્કાલિક બદલી આપવાની સગવડ પણ પૂરી પાડતી હોય છે।
कंपनी नी पेदास नो बजार मूल्य वधे ते माटे कई कई सहायक सेवा पूरी पाड़वी जोईए ते अंगे कंपनी निर्णय लेवानो रहे छे ने आ अंगे पोताना चालू तेमज संभवित ग्राहकों ने तेनी जाण करवानी रहे छे। कोईपण कंपनी सारी पेदास पूरी पाड़ती होय साथे सारी सहायक सेवा पण पूरी पाड़ती होय तो एने ग्राहकों ने तो जाण करवी पड़े ने, चालू ग्राहकों तेमज संभवित ग्राहकों ने कि जे आपणा पछी खरीदनारा बनवाना छे એમને પણ આપણે જો જાણ કરીએ તો આપણી પેદાશનું બજાર મૂલ્ય વધી જાય છે। સહાયક સેવા પૂરી પાડીને હરીફો સામે સ્પર્ધામાં ટકી શકે છે કોઈ પણ કંપની। પેદાશ ડિઝાઇન ટેકનિકલ અને સહાયક સેવા એકબીજા સાથે એકદમ સુસંગત હોવી જોઈએ। પેદાશ ડિઝાઇન એવી રાખવી કે બની શકે તો સેવાની ઓછામાં ઓછી આવશ્યકતા રહે। હવે વાત કરી વેચાણ પછીની સેવા માટેની વ્યૂહરચનાની, આ હતી વેચાણ પહેલાંની વ્યૂહરચના કેવી બનાવી લેવી। હવે વેચાણ પછીની સેવાની વ્યૂહરચના જોઈએ તો યંત્ર સામગ્રીની જાળવણી, રિપેરિંગ, તાલીમ જેવી સેવાની બાબતમાં કેટલાક નિર્ણયો કંપનીએ લેવા પડતા હોય છે। હવે આમાં ત્રણ વિકલ્પ હોય છે કંપની પાસે। ઉત્પાદક સ્વયં જ વેચાણ પછીની સેવા આપે એટલે કંપની પોતે જ ક્યારે બગડે તો વેચાણ પછીની સેવા પોતે જ આપે। બીજું છે વેચાણ પછીની સેવા માટે વિતરકો અને વિક્રેતાઓ દ્વારા આપે એટલે કે કંપનીના જે વિક્રેતાઓ છે એ લોકોને જ કહી દેવામાં આવે કે ગ્રાહકોની કોઈ ફરિયાદ આવે તો એ તમારે સોલ્વ આઉટ કરી નાખવી છે। અને ત્રીજું છે આ સેવાઓ પૂરી પાડવાનું કોઈ અન્ય એજન્સી ઉપર, એક પર્ટિક્યુલર એજન્સી હોય જે વેચાણ પછીની સેવા પૂરી પાડે કોઈ પણ કંપનીની। આ ત્રણ વિકલ્પો છે અને એના માટે ઘણા બધા કારણો હોય। ઉત્પાદકો જનરલી શું કરતા હોય છે, પોતે જ સેવા પૂરી પાડતા હોય છે અને એના અમુક કારણો છે કે એમ કરવાથી એને શું ફાયદો થાય। બીજા દ્વારા સેવાઓ પૂરી પાડવી વિક્રેતાને કહી દીધું અથવા પર્ટિક્યુલર એજન્સીને કીધું તો એ યોગ્ય રીતે કાર્ય કરશે કે નહીં એ નિશ્ચિત નથી। જ્યારે ઉત્પાદક પોતે જ વેચાણ પછીની સેવા આપશે તો અમુક ફાયદા થશે। દાખલા તરીકે એક તો કઈ મુશ્કેલી ઊભી થાય છે યંત્રમાં એ જાણી શકે, બીજું છે કે તાલીમ આપવાની જરૂર પડે તો એનો કેટલો ખર્ચ થશે એની અંગેનો અંદાજ આવી જાય, રિપેરિંગ સેવા તથા તેના પૂરક સાધનો પૂરા પાડવાથી કંપનીને બીજી વધારાની આવક થઈ શકે, તેમજ પૂરક ભાગો માત્ર કંપની જ પૂરા પાડી શકે તેમ હોય તો ઊંચી કિંમત પણ લઈ શકે કે ભાઈ કોઈ પાર્ટ્સ ખોટવાઈ ગયા છે તો એ પાર્ટ બદલાવવો પડે એમ છે તો એ રિપ્લેસમેન્ટ કંપની સિવાય બીજું કોઈ પૂરું ન પાડતું હોય તો એ પાર્ટની વધુ કિંમત પણ લઈ શકે છે કંપની। જનરલી મોટા ગ્રાહકો હોય છે એ જાળવણીને રિપેરિંગની સેવાઓ બીજા પાસેથી ખરીદવાને બદલે પોતે જ વ્યવસ્થા ગોઠવતા હોય, દાખલા તરીકે જેની પાસે ઘણી બધી ટ્રક કે બસ હોય તો એ પોતાનું જ ગેરેજ વસાવી લે કારણ કે વારાઘડીએ રિપેરિંગ કે સર્વિસિંગ કરાવવા બીજા પાસે જવું એને પોસાય નહીં। હવે તારણ જોઈએ તો એક તો વધુ ભરોસાપાત્ર અને વધુ સરળતાથી પ્રસ્થાન કરી શકાય તેવા યંત્રોનું ઉત્પાદન કરવા પર ઉત્પાદકો વધુ ભાર મૂકી રહ્યા છે। હવે ઝડપથી સેવાઓ પૂરી પાડીને પોતાની ઇફેક્ટિવ એક ઇમેજ ઊભી કરવામાં આવે છે જેથી ગ્રાહકોમાં વિશ્વાસ જીતી શકાય। બીજું છે ઉત્પાદકો પાસે સહાયક સેવા મેળવવા મોટાભાગના ગ્રાહકો આ અંગે સારી સેવા આપતી એજન્સીઓ અને સલાહકાર એકમોને વધુમાં વધુ ઊભા થતા હોવાથી નાપસંદ કરે છે। ત્રીજું છે વધુ ને વધુ વાર વસ્તુ રિપેર કરવાને બદલે તેને વેચી દેવાનો ગ્રાહકોમાં વધુ જોખ હોય છે એટલે આપણી યંત્ર એવું તો ન જોવું જોઈએ, હા ક્યારેય ન બગડે એવું યંત્ર બનાવવું મુશ્કેલ છે પણ બહુ ઝડપથી બગડી જાય ને જેને વારાઘડીએ સર્વિસિંગની જરૂર પડે કે બદલાવાની જરૂર પડે એવી વસ્તુ ગ્રાહકો ખરીદતા નથી એને વેચી નાખે છે, રિપેરિંગ નથી કરાવતા। ચોથું છે સ્વતંત્ર રીતે સેવાઓ મેળવવાથી ઝડપી અને કાર્યક્ષમ બનાવી શકાય છે તે અંગે વધુ વિશ્વસનીયતા પણ પ્રાપ્ત કરી શકાય છે, આપણે ગ્રાહકોને વધુ સારી સેવાઓ પૂરી પાડશું તો વધુ વિશ્વસનીયતા ઊભી થશે અને આપણી કંપનીની એક સારી છાપ પણ ઊભી કરી શકીએ છીએ।